नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनु स्वागत छे। गुजरात विधानसभा ना सामान्य चूंटणी 2022 नी शुरुआत थई चुकी छे। वडोदरा इन्फॉर्मेशन डिपार्टमेंट द्वारा एक कंट्रोल रूम बनावामां आव्यो छे। आप जोई शको छो के तमाम जे चेनलो छे एना पर नजर राखवामां आवशे। राज्य सरकार नी जे कामगीरी छे, चेनल नी जे कामगीरी छे एना पर तमाम नजर इन्फॉर्मेशन डिपार्टमेंट द्वारा राखवामां आवशे। ने जे रीते आप जोई शको छो एक माहिती खाता खाते एक कंट्रोल रूम बनावामां आव्यो छे, एने कहीए छे MCMC। आ रूम छे जेनी अंदर जिल्ला चूंटणी अधिकारी द्वारा जे सूचनाओ आपवामां आवी छे ए सूचनाओने तमाम जे टीम छे ए मॉनिटरिंग करशे। अने जिल्ला कलेक्टर AB गोर साहेब आजे अहीं आगळ मुलाकात लेवा माटे आव्या छे। અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ કંટ્રોલ રૂમ જે ઊભું કરવામાં આવ્યું છે અને એને એના પર કયા કયા ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે એના પર ભી નજર રાખવામાં આવશે। જે રીતે મોનિટરિંગ કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર AB ગોર સાહેબ, અત્યારે આપ જોઈ રહ્યા છો માહિતી ખાતા खाते आज कंट्रोल रूम छे ए बनावामां आव्यो छे। अने जे रीते कया कया प्रकारनी जे न्यूज चलावामां आवी रही छे, कोई पेड न्यूज तो नथी, एना पर पण खास ध्यान राखवामां आवशे। आखी एक टीम तैयार करवामां आवी छे, अलग अलग चेनल पर जे चेनल शू चलावी रही छे एनू खास करीने मॉनिटरिंग करवामां आवशे। माहिती खाता જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ જે મેમ્બર છે આ ટીમના અને કયા કયા વસ્તુ પર નજર, બેન આ જે મોનિટરિંગ આપ કરો છો કઈ કઈ વસ્તુ પર આપ ચૂંટણીમાં સમજો કે કોઈ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો છે અથવા તો કોઈ જગ્યાએ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે અને કોઈ પાર્ટી દ્વારા કોઈ પણ આચારસંહિતાને રિલેટેડ કોઈ પણ જે કલેક્ટર સાહેબ દ્વારા જે બી નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેને ભંગ કરીને એ લોકો કોઈ જગ્યાએ કોઈ પ્રલોભન આપી રહ્યા છે પ્રજાને અથવા તો કોઈ બી રીતની દરેક કાર્યગીરી પર અહીંયા નજર રાખવામાં આવી રહી છે। તમામ પ્રકારની જે પોલિટિકલ પાર્ટીઓ છે એના પર બી નજર રહેશે, કેન્ડિડેટ જે ઉમેદવાર છે એના પર પણ નજર રહેશે અને એની સીધી જે ગાઈડલાઈન છે જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। અને જે રીતે આપ જોઈ રહ્યા છો જિલ્લા કલેક્ટર મોનિટરિંગ કરી રહ્યા છે માહિતી ખાતા ખાતે જે રૂમ બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે MCMC જે રૂમ બનાવવામાં આવ્યો છે અને આ રૂમમાં જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી છે અને જે રીતે આ તમામ પાર્ટીઓ કયા પ્રકારનું ખર્ચ કરી રહી છે એના પર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અને જે રીતે આ તમામ આખી ટીમ તૈયાર કરવામાં આવી છે। ખાસ કરીને શું આપને જે બેસાડવામાં આવે છે શું ખાસ ધ્યાન રાખવાનું? એમાં એવું છે કે હમણાં ચૂંટણીનું આચારસંહિતાનું કંઈ ભંગ થયો હોય કે પછી ચૂંટણી રિલેટેડ વડોદરાના લોકલ આપણા કોઈ ન્યૂઝ હોય તો એને અમારે જાણ કરીને ઇન્ફોર્મ કરવું છે। કઈ વસ્તુ પર આપ ધ્યાન રાખશો? ચૂંટણી રિલેટેડ કંઈ આચારસંહિતા ભંગનું કંઈ ન્યૂઝ આવતું હોય તો એના માટે છે। ગોર સાહેબ છે, ગોર સાહેબ સાથે વાત કરીશું। સર આવાજ નહી
સબકા હો ગયા ને ભાઈ બધા નું થઈ ગયું ને હા સર યસ સર ભાઈ અને એવી રીતે કરજો કે કેમેરો ડીડીઓ સાહેબે દેખાય તમારા કેમેરા નહીં નહીં ઇલેક્શન બ્રાન્ચના ધ્યાન ઉપર મૂકવામાં આવશે એક્સપેન્ડિચરની બાબત હશે તો એક્સપેન્ડિચરના આચારસંહિતાનો ભંગ થયો હશે તો આચારસંહિતાના નોડલ મારફતે આગળની કામગીરી કરવામાં આવશે આ રાઉન્ડ ધ ક્લોક ઇલેક્શન પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી કામ સર કેટલી ટીમો આમાં લાગશે અત્યારે આજે લગભગ 8-1 જેટલી ટીમો કાર્યરત થઈ રહી છે તે 3 શિફ્ટમાં કયા કયા વસ્તુ પર ખાસ ધ્યાન મેં અત્યારે આપને કીધું એમ આચારસંહિતાની ભંગની બાબત દ્વારા જે પણ ચૂંટણી ખર્ચ હોય કે બીજી કોઈ બાબત હોય એના પર ધ્યાન રાખવામાં આવશે અને જે રીતે જાહેરનામાનું બી કલેક્ટર સાહેબે કીધું છે કે જે ફોર્મ ભરવાની તારીખો છે એ બી હવે આગળ ડિક્લેર કરી દેવામાં આવી છે અને જે રીતે એમસી જે રૂમ છે એ બનાવવામાં આવ્યું છે અને જે રીતે તમામ જે રીતે મિશ્રા સાહેબ બી છે મિશ્રા સાહેબ શું કહેશો આ રૂમની શું ખાસિયત છે અને કેવી રીતે આ વર્ક કરશે એમાં ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઇન છે ખાસ કરીને જે વિજ્ઞાપનો હોય એ સમાચારના રૂપમાં આવતા હોય છે અને એનો ખર્ચ બતાવવામાં આવતો નથી તો એને ઉજાગર કરવા માટે એને ધ્યાન પર લાવવા માટેનો આ કંટ્રોલ રૂમ હવે ચૂંટણીનો એક ભાગ બની ગયો છે પહેલાં આ પ્રકારની વ્યવસ્થા નથી પરંતુ છેલ્લા ઘણા ચૂંટણીઓથી આ એક ચૂંટણી વ્યવસ્થાનો ખર્ચ નિરીક્ષણનો એક ભાગ બની ગયો છે અને એ પ્રમાણે અહીંયા શિફ્ટવાર ટીવી જોવાના ચેનલો જોવાની અને છાપા જોવાના નિરીક્ષણ કરવાનું અને જો કંઈક લાગે તો રિપોર્ટ કરવાનો એ પ્રકારની આમાં પ્રક્રિયા છે જે ટીમો બનાવી છે એ નિરીક્ષણ કરશે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ તમામ ટીમ 8 જેટલી ટીમો છે એ મોનિટરિંગ કરશે અને ખાસ કરીને જે રિપોર્ટ છે એ જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે કોઈ પણ પ્રકારની જાહેરાત હોય કે કોઈ પણ પ્રકારના કેન્ડિડેટ કોઈ આચારસંહિતાનું ભંગ તો નહીં થઈ રહ્યો છે એની પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે